જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સુરપુર. દાદા મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું ભાવેશ પરમાર. અને આજે એક તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવી ચૂક્યો છું, જે છે સુરાપુરા ધામ પોળાણ શ્રી દાનભા બાપુશ્રીનું પ્રવચન. મિત્રો, આજે આપણે બધા સાથે મળીને શ્રી દાનભા બાપુશ્રીનું પ્રવચન સાંભળવાના છીએ. તો વિડીયોને સ્કીપ કરતા નહીં, આખે આખો વિડીયો જોજો અને પ્રવચન સાંભળજો મિત્રો. કેમકે દાનભા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે, અને પ્રવચનમાંથી જે થોડું ઘણું આપણા જીવનમાં ઉતારી તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો. તે હિસાબે હું પ્રવચન બનાવું છું મિત્રો. કોઈ અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો હેતુ છે નહીં, પણ દાનભા બાપુશ્રી બહુ સારી એવી વાતો કરે છે, અને એ વાતો ઉપર જો આપણે અમલ કરીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો. તે હિસાબથી હું આ વિડીયો બનાવું છું મિત્રો. અને મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી. વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખજો મિત્રો. અને ખાસ મિત્રો, બીજું એક વાત કરવાની હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર મને જણાવજો તમારા ગામનું નામ, દેવસ્થાનનું નામ ને જિલ્લાનું નામ, જેથી કરીને મને મંદિર ગોતવામાં આસાની રહે અને એ મંદિરનો વિડીયો હું બનાવી શકું મિત્રો. અને એ વિડીયો આપણા યુટ્યુબના માધ્યમથી આપણા યુટ્યુબ ફેમિલીને દેખાડી શકું મિત્રો. કેમ કે મિત્રો, આપણા યુટ્યુબ ફેમિલીમાં ઘણા બધા મેમ્બર એવા હશે જે મોટી ઉંમરના હોય, ચાલી ના શકતા હોય, કે અમુક લોકોને ખબર ના હોય, તો તે બધા લોકો ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે તે હિસાબથી હું તમને કહું છું મિત્રો. સારું મિત્રો, તો હવે જાજો હું તમારો ટાઈમ લેતો નથી, ને આજે આપણે બધા સાથે મળીને શ્રી દાનભા બાપુશ્રીનું પ્રવચન સાંભળીએ. તો બોલો સુરાપુરા દાદાની જય. દાદા એ મારું આ કામ કર્યું, આ કર્યું, આ કર્યું, સમજાય બધાને ભાઈ?
એ તો બધું કરશે
જે તમને દુઆ આપવાની છે, આશીર્વાદ લગાડવાના કરશે, પણ એ એમ કે છે હું પોતે સમક્ષ આવી નગર હું ચમત્કારી હોય આમ કરી બધા ચકેલા રન થઈ જાય તેમ બધા ખાવા ના જતા રહો, એટલે અમને એની માટે મૂક્યા છે. અમુક બોલે છે ને કે બાપુ ચમત્કાર, બાપુ કહે કોઈ ચમત્કાર નથી, ભક્તિ જ છે. અને જેની મારી ભક્તિ જો તમને અડી જાય તેની જવાબ ના મળી જાય, મારી નાની ઓળખાણ ન કરવી પડી જાય, મારી ભક્તિ કામ કરે ભાઈ. અને એ તો એને જોવાનું છે, મારે કોને પરચા આપવા એ સમજાય. કોઈને અમે આગળ જાહેરાત કરી ન બોલાવતા, બોલાવી છે અને અમને જે મળે એ તમને ખવડાવી છે. ધક્કા મારી તો ન કાઢતા ને ભાઈ, અહીં આવા વાળા કેવું વર્તન કરે એ ખાલી 5 દિવસ સેવા કરવાય ખબર પડે. આપણા ઘરે નાનો મોટો પ્રસંગ કર્યો હોય ને અને જાનમાં 200-500 માણસ આવ્યા હોય ને તો આપણે કુળદેવી આગળ ના ગણપતિ દાદા આગળ અખંડ દેવો દેવી છે કે મારા અવસરમાં કઈ વિઘન ના બને. તો આ રોજ 10 જાનું આવે છે ભાઈ, કેમ ના હાચવતા આવી જોયું. એટલે વાતો કરવા વાળા જે વાતો જ થાય ભાઈ, એનાથી કશું ના થાય અને મને કોઈ ના બાપ ની ભીખ ન લાગતી. કોઈ એમ કેતો હોય ને મેં આમ કોઈના બાપ થી મને કઈ ફેર ન પડતો ભાઈ. મારો ઠાકર રાજી છે અને મારો જમીર મારો ધર્મ મને એવું શીખવાડે કે ગરીબ માણસની સેવા કર, કાલ હું શું કરું છું એ પરમાત્મા સાબિત કરી દેશે. મારે કોઈ સાબિત કરવા જરૂર નથી. અને કોઈ એમ કેતો હોય ને આમ તો આવી જવાનું, આ રેડીમેડ મંદિર તમને આપી દેવાનું, આ બધું મૂકી નીકળી જાય. ખાલી કઈ પુરાવા ના આપવાના, આવો ને એ બધા રાધીને ખવડાવજો ને તો પુરાવા છે. કરી જોજો આ આટા વાસણ એક દાડો ધોજો, થાય છે. એટલે તમને બધાને ઇનામ માટે મહેનત કરું છું. તમે બધા જાગૃતતા લાવો, શિક્ષણની જરૂર છે. શિક્ષણની વાયે સંસ્કારની જરૂર છે ભાઈ. શિક્ષણ નો સંસ્કાર હશે તો કોઈ તમને મૂર્ખ નહીં બનાવે. બાકી બોલવા વાળા ભલે જે બોલવું એ ભલે, કુતરા તો પૈસા કરે, આજે શું ફેર પડે. સમજાય કે આપણે પોતે આપણું મન માને, તમારું મન ના માને બીજી વાર ના આવતા ભાઈ. આ મારી તમારી વાયા સેવા કરેલી તમને ફેલ, અને આ કોઈ દાડો મંદી આવી નહીં, મારો ઠાકર આવવાય નહીં જોઈએ. અને જ્યાં લગીન આવશે ત્યાં લગીન હું જમાડી પીરશી, જેથી નહીં આવે તેથી જય ગોપાલ. હું કોઈ ને માગવા તો નીકળ્યો નથી. આવ્યો કોઈ ના એક પુરાવો આપી દો, એક વ્યક્તિ એવું બતાવો કે બાપુના સાનિધ્યના માણસો અમારા ગામમાં ઉઘરાણો નાખવા આવ્યા છે, એક બતાવો. અમારા લોહીમાં નથી ભલામણ, અમારો બાપ શીખવાડી ગયો છે કે કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા આવે અને કદાચ બાપ દાદાની સંપત્તિ છે ને એ વેચીને તમને ખવડાવી, બાકી ધૂળવીનો ધંધો નહીં કરવો. હોય તો કોઈનામાં ચેલેન્જ મારવાનું લાવજો મારે. અને આ જે બોલું છું એ લગીન આપવાનું, નોટરી ઉપર લખી દઈશ કે જ્યાં લગીન મારી સંપત્તિ પડી છે ત્યાં લગીન ખવડાવવા પાછી નહીં પાણી કરવું. અને નહીં રહે તેથી મારી જોડી લઈને નીકળી જાય, કહી જાય ઠાકર ને ગવા હવા વાળા તું પાડશે. એટલે બધાથી બધી વાતો થાય ભાઈ. એ તો આઈ જુઓ ને કે કોક આંબુડા લઈને અમુક અમુક તો જુઓ આખો પરિવાર રાંધળો છે, એને એક વાર ટેકો મૂકીને ગાડી લગીને બિહારવા જાઓ તો ખબર પડે શું થાય. વાતો તો બધાથી જાય, એ તો જેને દુઃખ હોય અને એને વાત કહેવા વાળો માણસ કોઈ સાંભળવા વાળો ના હોય અને આ એની વાત સાંભળે એના માટે અમે બેઠા છીએ.